જેણે ભાજપ પર પ્રહાર કર્યા તે જ હવે ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવતા પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા છે. પરંતુ અહીં આપણે વાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા વિશે કરવી છે. કારણ કે હજુ થોડા દિવસ અગાઉ જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાની વાતને નકારી ચૂક્યા હતા અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને પીએમ મોદીના નેતૃત્વના ભરપેટ વખાણ કર્યા હતા. આ પક્ષ જે કેર એ પ્રચાર થાય છે એનાથી કેટલો જુદો છે એનો દાખલો હું અને અમરીશભાઈ બંને છીએ કે અમારા જેવા જે ત્યાં કમિટમેન્ટ સાથે કામ કરનાર અને આટલા વર્ષો કરનારને ઉદારતાથી અહીંયા પ્રવેશ કર્યો. એટલે હું તો આભાર માનીશ કે 10 વર્ષ સામે જેમાં હું વિરોધ પક્ષના નેતા તરીકે બેઠો એવા એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિત શાહ સાહેબે બંને ઉદારતાથી મને આવકાર્યો એટલે હું તો એનો ઋણી છું. એટલે અહીંયા મને કોઈ ત્યારે નહોતી કોઈ તકલીફ ને આજે તો જરાય તકલીફ નથી. આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેઓ એક સમયે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓને વખોડતા હતા. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનો પણ હબ બનાવ્યો છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૌચર વેચીને સરકારી જમીન વેચીને સરકારે કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળેલા છે. ભારતીય જનતા પાર્ટીનું કચ્છનું યુનિટ છે એ સૌથી મોટા સેક્સ કૌભાંડો એણે કર્યા છે અને એક સેક્સ કૌભાંડોને કારણે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ઝઘડાની અંદર એના આગેવાનોના ખૂન પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના થયા છે અને એમાં ખૂનમાં સંડોવાયેલા પણ એની જ પાર્ટીના લોકો છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર એટલા બધા નબળા પ્રકારના છે કે એની કારણે પ્રજા આજે રાજનીતિમાંથી વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે. ત્યારે આજે આખા સમગ્ર દેશ લેવલે કોંગ્રેસની આગેવાની અંદર 26 જેટલા પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે. 2019માં જો આ ગઠબંધન બન્યું હોત તો એ વખતે 51 લાખ જેટલા વધારે મતો પણ ઇન્ડિયા ગઠબંધનને ભાજપ કરતાં મળ્યા હોત અને સરકાર પણ બની. પરંતુ મોડું મોડું આ ગઠબંધન બન્યું એને કારણે ફરી પાછા આ વખતે કોંગ્રેસની આગેવાનોમાં દિલ્હીમાં સરકાર બનવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ફગાવીને જે એના જૂઠા વચનો છે એના પર્દોફાશ પણ થવાનો છે. કિસાનોની આવક અમે બમણી કરવાના છીએ 2022માં. 22 તો વહી ગઈ પણ ખર્ચા બમણા થયા. ખાતર બિયારણ દવા એના ભાવ બમણા થયા. મોંઘવારી બમણી થઈ 410 રૂપિયાનો બાટલો 1100 રૂપિયામાં. આ રાજનીતિ છે, આમાં ગમે તે થઈ શકે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાના સૂર પણ બદલાયા છે અને હવે તેઓ ભાજપના ભરપેટ વખાણ કરી રહ્યા છે. આજે જે વાઇબ્રન્ટ સમિટ આપણું થયું એ આપણા પછી તમામ રાજ્યોએ શરૂ કર્યું. પહેલા આપણે હતા, ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે એમાં પહેલા સૌથી આપણે હતા અને મોડેલ બન્યું. એક પણ રાજ્ય એવું નહીં હોય કે આટલા બધા મહાનુભાવો અહીં આવતા હોય. અને હું તો એમ કહું છું કે કદાચ હું ગોયલો હોય ને મને એમ થાય કે હું એમાં ખોટો હતો, હું સ્વીકારું છું કે એ ખોટું હતું. આજે છે અને ગુજરાત મોડેલ, હું તો ગુજરાતનો છું એટલે સ્વીકારું, પણ બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ પણ સ્વીકારે, વિદેશના જે મહાનુભાવો છે એ પણ સ્વીકારે છે. એટલે એમાં
કદાચ કોઈએ મને સ્ટેટમેન્ટ કર્યું હોય વિરોધ પક્ષમાં તો એને કઈ યાર્ડસ્ટિક મારવાની જરૂર નથી. વર્ષો સુધી કોંગ્રેસમાં કાર્યકરથી લઈને અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા અને કોંગ્રેસમાં છું, રહેવાનો છું એવું કહેનારા અર્જુન મોઢવાડિયા 2 અઠવાડિયામાં જ ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી વખતે પોરબંદરની જનતાએ કહ્યું હતું કે ગાંધીનું પોરબંદર બચાવવા માટે અમારે એક એવા નેતાની જરૂર છે કે જે અમારો અર્જુન પણ છે અને કૃષ્ણ પણ છે. પરંતુ આજે આ અર્જુને પોરબંદર ત્યજી દીધું છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. માત્ર 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહેનારા અર્જુન મોઢવાડિયા પર પ્રજા કેવી રીતે વિશ્વાસ કરશે? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરનારા, ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારી પાર્ટી કહેનારા અર્જુન મોઢવાડિયાને અચાનક કેમ ભાજપ વાલી થઈ ગઈ? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.